મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે દરેક જણ મજામાં જ હશો. અને હવે તો તમને ખબર છે કે સરકાર તરફથી એક સરસ મજાના સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે કે જલ્દીથી આપણી પણ શાળા ખુલી રહી છે, બરાબર ને? મને આશા છે કે તમે બધા શાળાએ આવવા માટે ઘણા ઉત્સુક હશો, બહુ મજા આવશે, બરાબર ને? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી આપણા 7-8 થી 12 ચેપ્ટર પૂરા કર્યા છે. આજે આપણે આપણું 13મું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છે અને આપણા 13માં ચેપ્ટરનું નામ છે ખેતર અને તેની ફળતે વાડ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક વિદ્યાર્થી ખેડૂતના દીકરા છીએ, બરાબર ને? ખેડૂતના એટલે આપણી પાસે ક્યાંય ને ક્યાંય થોડો ઘણો જમીનનો ટુકડો તો હોય જ છે, જમીન હોય જ છે. અથવા જમીન નહીં હોય તો આપણું ઘર હોય, બરાબર? એટલે ઘરમાં પણ એક જાતની હદ હોય કે આટલે થી આટલે સુધીનું મારું ઘર, બરાબર? અને ક્યાંય તમે ફરવા જાઓ છો ત્યાં તમે ખેતર જુઓ છો, તો ખેતરમાં એનો આકાર કોઈ ચોક્કસ હોતો નથી, બરાબર? કોઈ લાંબુ ટૂંકું વાળું અવળું આમ તેમ ખાણા ખબુચિયા વાળું એવું તમને જોવા મળે છે, બરાબર? તો ખેતર અને તેની ફળતે વાડ એનો મતલબ આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાના છે, પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે શીખવાના છે. પણ 4ઠા ધોરણમાં આપણે સૌથી વધારે ધ્યાન પરિમિતિ ઉપર આપીશું. તો તમે દરેક જણે ખેતર તો જોયા જ હશે, અને તમે ક્યાંય જોયું હોય તો ખેતર અને તેની ફળતે વાડ. હવે આપણી શાળાનું જે એક ઉદાહરણ લઈએ તો તમે હાલ આપણી શાળામાં નથી આવતા, પણ લાસ્ટ યર તો આવતા જ હતા શાળામાં. તો આપણી શાળાની બાજુના એક્ઝેક્ટ બાજુમાં જે મેદાન હતું, બરાબર ને, એક્ઝેક્ટ બાજુમાં જે મેદાન છે ત્યાં તમે જોયું હશે કે એની ફળતે એની જે હદ હતી, બરાબર, એટલે કે એની જે અંતિમ સીમારેખા છે ત્યાં ગાડી તમે જોયું હશે કે થાંભલીઓ લગાવેલી હતી વ્હાઈટ કલરની અને તાર લગાવેલા હતા. એનો મતલબ શું કે આ ખેતર અહીંયાથી અહીંયા સુધીનું મારું છે. તમે ગામડે ગયા હોય તો ગામડે પણ તમને જોવા મળે છે કે નાની નાની પાળીઓ બનાવેલી હોય છે. એટલે પાળીઓને શું કરવા હોય છે કે આ પાળીઓ દ્વારા ખબર પડે છે કે મારું ખેતર અહીંયાથી લઈને અહીંયા સુધીનું છે, બરાબર? અહીંયા ગાડી ખાડો આવે કે અહીંયા ગાડી ટેકરો આવે અને અહીંયાથી નેર પસાર થાય છે, એ રીતની હોય છે. હવે આની અંદર આપણે શું શીખવાના છે, પરિમિતિ. તો પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે તેની બધી બાજુઓનો સરવાળો. પરિમિતિ એટલે શું? બધી બાજુઓનો સરવાળો. ધારો કે તમને આ રીતે એક આકૃતિ આપેલી છે, બરાબર? આ રીતે આપેલી છે. આનું શું શોધવાની છે? પરિમિતિ. તો પરિમિતિ એટલે કે આ આ આ આ જેટલી પણ એની બાજુઓ છે બધી બાજુઓનો સરવાળો. ધારો કે તમને આ રીતે આકૃતિ આપેલી હોય તો પણ એની બધી બાજુનો સરવાળો, તો કે આ 3, 2, 1, 1, 3 ને 6 આ રીતે તમને આપેલું હોય તો તમારે બધી બાજુઓનો સરવાળો કરવાનો. શું કરવાનો? બધી બાજુઓનો સરવાળો કરવાનો. એટલે કે 3+2+1+1+3+6 જે એનું ટોટલ આવે, તો 6+9+10+11+12+13+16 તો 16. હવે તમને ખબર હોય તો પરિમિતિના એકમો સેમી, મીટર અને કિમી 3 છે, એટલે કે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. હવે સેન્ટીમીટરને આપણે આગળ જોઈ ગયા કે સેન્ટીમીટરને ટૂંકમાં સેમી કહેવાય છે અને મીટરને ટૂંકમાં મી કહીએ છીએ અને કિલોમીટરને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? કિમી કહીએ છીએ, બરાબર? હવે જો તમને અહીંયા ગાડી જે આપેલું અંતર છે, જે માપ છે, એ માપમાં જો સેમી લખેલું હોય, જો સેમી લખેલું હોય તો તમારી પરિમિતિ સામા આવશે, સેમીમાં આવશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને તમારી પરિમિતિ જે માપ છે તે મીટરમાં તમને આપેલું હોય તો તમારી પરિમિતિનો જે જવાબ છે તે સામા આવશે, મીટરમાં આવશે, બરાબર ને? જો કિલોમીટર આપ્યું હોય તો જવાબ કિલોમીટરમાં આવશે. આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખીને
આ દાખલા ગણવાનો પ્રયાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આપણા 13મા ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણા 13મા ચેપ્ટરનું નામ શું છે? ખેતર અને તેની ફરતે વાડ. તો દરેક વિદ્યાર્થીઓ ચોપડીની અંદર પાના નંબર 149 ઉપર જોશે. તમારી પાસે ચોપડી તો છે જ, બરાબર? ચાલો હવે આપણે જોઈએ ખેતર અને તેની ફરતે વાડ. મેં તમને આગળ કહ્યું તેમ કે આ ચેપ્ટરની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે જોવાના છે, બરાબર? ચાલો સૌ આપણે શરૂઆત કરીએ. રહેમત એક ખેડૂત છે, તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે. હવે તમે જોતા જ હશો તમારી આજુબાજુ જે પણ કઈ ખેતર હોય તો એની અંદર કઈ ને કઈ વાવણી કરી જ હોય. ઘઉં હોય, ભાત હોય, જુવાર હોય, એટલે કે કોઈ પણ વસ્તુની ખેડૂતો વાવણી કરતા જ હોય. જમીનને માફક હોય એ પ્રમાણેનો પાક એ લોકો વાવતા હોય છે, બરાબર? તો રહેમત પણ શું હોય છે? એક ખેડૂત છે અને તેણે તેના ખેતરમાં શું વાવ્યું છે? ઘઉં વાવ્યા છે. મારા ખેતરની ફરતે વાડની જરૂર છે, મારે કેટલો તાર ખરીદવો પડશે? હવે રહેમત શું કહે છે? મારે ખેતરની ફરતે વાડ કરવી છે, એટલે કે મારા ખેતરની જે હદ છે, જે સીમા છે, એની ઉપર મારે શું કરવું છે? વાડ કરવું છે. ધારો કે મારું ખેતર આટલું છે, તો મારે મારા આ જે ખેતરની જે આ હદ છે, આને શું કહેવાય? અંતિમ જે રેખા જે આ છે તેને શું કહેવાય? હદ. તો આ મારી જે હડ છે તેની ફરતે મારે શું કરવું છે? વાડ કરવી છે, બરાબર? એટલે રહેમત શું કહે છે કે એના માટે મારે કેટલા તારની જરૂર પડશે? તો એના માટે એને કેટલું શું કરવું પડે? પહેલા તો એનું ખેતર કેટલી પરિમિતિ ધરાવે છે તે જોવું પડે, એટલે કે એના ખેતરની હડ કેટલી છે એને જાણવી પડે. રહેમત તેના ખેતરની હડની લંબાઈ જાણવા ઈચ્છે છે. હવે મોટા ભાગે આપણી ખેતર કેટલા સેમીનું છે, કેટલા મીટરનું છે, કેટલા સેમીનું છે, કેટલા કિલોમીટરનું છે, કેટલા ફૂટનું છે, કેટલા વીંગા છે, બરાબર? એ પહેલેથી જ આપણને ખબર હોય છે. પણ રહેમત શું કહે છે કે મારે મારા ખેતરની લંબાઈ જાણવી છે કે મારું ખેતરની લંબાઈ કેટલી છે, એટલે કે મારા ભાગમાં જેટલું આવતું હોય એટલા જ ખેતરની ફરતે હું વાડ કરીશ. શું તમે આ ચિત્રની મદદથી તે શોધી કાઢશો? જુઓ, દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં લખેલી છે. હવે તમે ચોપડીની અંદર જુઓ કે રહેમત શું કરી રહ્યો છે? તેના ખેતરની હડ માપી રહ્યો છે. હવે રહેમતનું ખેતર કઈ રીતનું છે તે આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે રહેમતનું ખેતર આ રીતે છે, બરાબર? અને એની લંબાઈ તમને આપેલી છે અહીંયા 9 મીટર, એટલે ગાળી 15 મીટર, અહીંયા 21 મીટર અને આ 9 મીટર. તો હવે તમે જોઈ શકો છો કે રહેમતને એના ખેતરનું માપ મળી ગયું છે કે એના ખેતરનું માપ કેટલું છે. તો અહીંયા 9 મીટર, પછી અહીંયાથી ખાંચો પડે છે, બરાબર? એટલે કે અહીંયાથી અડધો ભાગ છે. આમ હોય ને ખેતર, આમ ચોરસ લંબચોરસ હોય ને, તો અહીંયાથી આટલો ભાગ એને મળતો નથી, એનું ખેતર વચ્ચેથી અડધું થઈ જાય છે. એટલે આટલેથી આટલી લંબાઈ 15 મીટર, અહીંયાથી અહીંયા 21 મીટર અને આ 9 મીટર. તો ટોટલ રહેમતનું ખેતર કેટલા એનું થયું? કેટલા મીટરનું? તો કે 9 મીટર પ્લસ 15 મીટર પ્લસ 21 મીટર પ્લસ 9 મીટર, બરાબર? આપણે સરવાળો કરીએ. 9 ને 9 18 18 ને 5 23, 23 ને 1 24, 24 નો 4, બધી પરી 2 2 ને 1 3 3 ને 2 5, 54 મીટર. હવે મેં અહીંયા મીટર કેમ લખ્યું? કારણ કે એનું લઈ સામા આપ્યું છે, હડ ની લંબાઈ જે આપી છે તે મીટરમાં આપેલી છે, બરાબર? એટલે અહીંયા ગાડી શું આવશે? 54 મીટર. હવે શું કહે છે? હા, હડ 54 મીટર લાંબી છે. તો આપણે પણ જોયું કે એની હડ કેટલા મીટર લાંબી છે? 54 મીટર લાંબી છે. રહેમતે 70 મીટર તારનો વારેલો વીંટો
રોલ વાડ માટે ખરીદ્યો. તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેવા તાર હોય છે, બરાબર. એ તાર એને કેટલા મીટર ખરીદ્યો, 70 મીટર તાર ખરીદ્યો. પણ તમને ખબર છે કે રહેમતના ખેતરની હદની લંબાઈ કેટલી છે, 54 મીટર છે. પણ રહેમતે તાર કેટલો ખરીદ્યો, 70 મીટર ખરીદ્યો. તો રહેમતને એટલા બધા તારની જરૂરિયાત છે ખરી? ના, રહેમતને એટલા બધા તારની જરૂરિયાત નથી. રહેમતને તો ફક્ત 54 મીટર તારની જરૂરિયાત છે. હવે મિત્રો, પાનો ફેરવો, પાછળ જુઓ. હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ. હવે શું કહે છે, રહેમતને એના ખેતરની ફરતે વાડ કરતો જોઈ બાજુવાળો જે ખેતર હતું, એટલે કે બાજુમાં જ એમનું ખેતર હતું, જેમનું નામ શું હતું, ગણપતભાઈ. તો ગણપતભાઈને પણ ઈચ્છા થઈ કે હું પણ મારા ખેતરની ફરતે વાડ બનાવ. તો એ શું કહે છે, શું તમે મને તમારો વધેલો તાર આપશો? ગણપતભાઈએ શું કીધું રહેમતને, કે હું પણ તમારી જેમ મારા ખેતરની ફરતે વાડ કરવા માંગુ છું. તો તમારી પાસે, તમને તો ફક્ત 54 મીટર તારની જરૂર છે અને તમે 70 મીટર તાર ખરીદ્યો છે. તો તમારો જે વધેલો તાર છે તે શું તમે મને આપશો? તો રહેમત શું કહે છે, ઓ ચોક્કસ, કેમ નહીં. રહેમત શું કહે છે, હા ચોક્કસ, આ વધેલો તાર હું તમને આપી દઈશ. કારણ કે હવે વધ્યો છે, મારે પણ કશું કામનો નથી, કેમ કે મારા ખેતરની ફરતે તો મેં વાડ બનાવી દીધી છે. રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો? રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો? હવે રહેમતે ખરીદ્યો હતો 70 મીટર તાર. રહેમતે કેટલા મીટર તાર ખરીદ્યો હતો? 70 મીટર તાર. અને એણે એના ખેતરની ફરતે હળ કરવા માટે કેટલો તાર વાપર્યો? તો કે 54 મીટર તાર, બરાબર. તો હવે તેની પાસે કેટલો તાર બચ્યો? તો આપણે શું કરીશું, બાદ બાકી, ઝીરો માંથી ચાર નહીં જાય એટલે ડસકો લઈએ, અને બાજુમાંથી એક ઘટી જાય, 10 માંથી ચાર જાય તો 6, અને 6 માંથી 5 જાય તો 1, એટલે 16 મીટર. તો હમણાં રહેમત પાસે કેટલા મીટર તાર બચ્યો છે? 16 મીટર તાર બચ્યો છે. અને જે 16 મીટર તાર બચ્યો છે એ તાર રહેમતે કોને આપી દીધો? તો કે ગણપતભાઈને આપી દીધો. કેમ આપ્યો? કારણ કે ગણપતભાઈ પણ એમના ખેતરની ફરતે વાડ બનાવવા ઈચ્છે છે. આગળ, ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને વધારે તારની જરૂર પડી. હવે ગણપતભાઈને તો રહેમતે કેટલા મીટર તાર આપ્યો? તો કે 16 મીટર તાર આપ્યો. પણ ગણપતને વાડ કરતા કરતા શું થયું, તાર ઘટ્યો, એને વધુ તારની જરૂર હતી. તો આપણે જોઈએ કે ગણપતભાઈનું ખેતર કેટલા મીટર લાંબુ છે. ચાલો તો એ જોઈએ. આપણે જુઓ, ગણપતભાઈનું ખેતર આ રીતનું છે. કંઈક આ આકાર કેવો છે, મંદિર આકારનો, બરાબર. ગણપતભાઈનું ખેતર મંદિર આકારનું છે. આ લંબાની લંબાઈ છે 15 મીટર, અહીંયા પણ 15 મીટર, આટલે છે 9 મીટર, આ પણ 9 મીટર, અને નીચે છે 18 મીટર. તો આપણે જોઈ રહ્યા કે ટોટલ એમને કેટલા મીટર તારની જરૂર છે. કોને? ગણપતભાઈને. તો 15 અને 15 કેટલા થઈ ગયા, 30 થઈ ગયા. 9 અને 9 કેટલા થઈ ગયા, 18. એટલે કે 30 મીટર પ્લસ 18 મીટર, 18 મીટર એટલે 9 મીટર, અને આ 9, 9 ને 9 18, અને બીજા 18 પ્લસ 18 મીટર. ટોટલ થઈ ગયા 8 × 8 = 16, + 1, + 3 = 4, + 5 = 6. ટોટલ થઈ ગયા 66 મીટર. તો ગણપતભાઈના ખેતરની હદની લંબાઈ કેટલી છે, 66 મીટર છે. પણ એમની પાસે તાર કેટલો છે, તો કે 16 મીટર. એમના ખેતરની હદ કેટલી છે, 66 મીટર. એમની પાસે તાર છે 16 મીટર. તો આપણે 66 મીટર માંથી 16 મીટર બાદ કરી દઈએ, 6 માંથી 6 જાય તો 0, 6 માંથી 1 જાય તો 5, બરાબર. એટલે કે 50 મીટર.
તો ગણપતભાઈ ને હજુ 50 મીટર તારની જરૂર છે. કેટલા મીટર? 50 મીટર તારની જરૂર છે. 16 મીટર તાર તો રહેમતે એમને ઓલરેડી આપ્યો જ છે, જે રહેમત પાસે બચ્યો હતો. હવે જો અંદર શું કહે છે, ગણપતના ખેતરની હડ કેટલી લાંબી હશે? તો ગણપતભાઈના ખેતરની હડ 66 મીટર લાંબી છે. બરાબર, ગણપતને તેના ખેતર માટે વધુ કેટલા મીટર તારની જરૂર પડશે? તો ગણપતભાઈને તેના ખેતરની હડ કરવા માટે વધુ 50 મીટર તારની જરૂર પડશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી આપણે આટલું શીખીએ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.